તો જયંતિ રવિ દ્વારા અનેક નવા પ્રકલ્પો રજૂ કરવાની વાત કરવામાં આવી. આ સાથે જ આગળ વધીશું. ચિદમ્બરમને સીબીઆઈ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સાંસદ હોવાથી તેમને વિશેષ કોર્ટમાં રજૂ કરાશે. સીબીઆઈ 7 દિવસના રિમાન્ડની માંગ કરી શકે છે. ગઈકાલે રાત્રે ચિદમ્બરમનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યો. આરએમએલ હોસ્પિટલમાં તેમનો ટેસ્ટ કરવામાં આવ્યો. આરએમએલ ડોક્ટરને બોલાવવામાં આવ્યા હતા. સીબીઆઈના મુખ્યાલય પર જ્યારે ડોક્ટરો આવ્યા ત્યારબાદ તેમનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. પહેલા આરએમએલના વીઆઈપી નર્સિંગ વોર્ડમાં તેમને લઈ જવાનો પ્લાન હતો, પરંતુ પી ચિદમ્બરમનો ને સીબીઆઈના મુખ્યાલયે ડોક્ટરોને બોલાવવામાં આવ્યા હતા અને ત્યાં જ તેમનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. હવે આજે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ચિદમ્બરમ સાંસદ હોવાથી તેમને એક વિશેષ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સીબીઆઈ 7 દિવસના રિમાન્ડની માંગ કરી ચૂકે છે. 2 વાગે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. વિશેષ કોર્ટમાં તેમને રજૂ કરાતા જ સીબીઆઈ 14 દિવસના રિમાન્ડ માંગી શકે છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. ગઈકાલે નાટકીય રીતે જે રીતે ચિદમ્બરમ પ્રગટ થયા અને ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સ કરી, હવે આપણે જણાવીએ કે આગળ શું થઈ શકે છે. સીબીઆઈ કોર્ટમાં ચિદમ્બરમને રજૂ કરવામાં આવશે. નીચલી કોર્ટમાં તેમને જામીન અરજી કરવી પડશે. હાઈકોર્ટ દ્વારા તેમના જામીનને ફગાવવામાં આવ્યા હતા ત્યારે નીચલી કોર્ટમાં જામીન અરજી કરવાનો માર્ગ તેમની પાસે ખુલ્લો છે. રોઝ એવન્યુ કોર્ટમાં તેમને રજૂ કરવામાં આવશે. આઈએનએક્સ મીડિયા મામલે મેં પૂર્વ વિત્ત મંત્રી પી ચિદમ્બરમ કો સીબીઆઈ આજ રાઉઝ એવેન્યુ કોર્ટ મેં દોપહેર કે બાદ પેશ કર સકતી હૈ. મેં આપકો દિખાના ચાહુંગા, યે રાઉઝ એવેન્યુ કોર્ટ હૈ. યહાં પર આજ દોપહેર કે બાદ કિસી ભી સમય સીબીઆઈ પી ચિદમ્બરમ કો પેશ કર સકતી હૈ. હાલાંકિ ઉનકે પેશી સે પહેલે સીબીઆઈ ઉનકા મેડિકલ કરાયેગી ઓર મેડિકલ કરાને કે બાદ ઉનકો યહાં પર પેશ કિયા જાયેગા. કાફી જદ્દોજહેદ કે બાદ કલ ચિદમ્બરમ ને પ્રેસ કોન્ફરન્સ કી. પ્રેસ કોન્ફરન્સ કરને કે બાદ સીબીઆઈ ભી હરકત મેં આઈ. હાલાંકિ સારા દિન સીબીઆઈ કા હાથ ખાલી રહા. સુપ્રીમ કોર્ટ મેં ચિદમ્બરમ કે વકીલો કા હાથ ખાલી રહા, લેકિન આજ રાઉઝ એવેન્યુ કોર્ટ મેં એક તરફ સીબીઆઈ રિમાન્ડ માંગેગી પી ચિદમ્બરમ કા, વહી દૂસરી તરફ ઉનકે વકીલ નિયમિત જમાનત યાચિકા ભી દાખિલ કર સકતે હૈ. હાલાંકિ સુપ્રીમ કોર્ટ ને કહા થા કે ઉનકી તરફ સે જો અગ્રિમ જમાનત યાચિકા દાખિલ કી ગઈ હૈ ઉસ પર શુક્રવાર કો સુનવાઈ કરેંગે, લેકિન અબ ચિદમ્બરમ ગિરફ્તાર હો ચુકે હૈ તો ઉસ યાચિકા કા કોઈ ભી આધાર નહીં હૈ. યાની કે યે સાફ હૈ કે આજ રાઉઝ એવેન્યુ કોર્ટ મેં આઈએનએક્સ મીડિયા કો લેકર ચિદમ્બરમ કી પેશી હોની હૈ. કેમેરામેન પ્રીતિ કે સાથ સુશીલ પાંડે, ન્યૂઝ 18 દિલ્હી. સંવાદદાતા અનિલ કુમાર જોડાઈ ગયા છે અમારી સાથે. તેમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું. અનિલ, આજ ઉનકી પેશી હોને વાલી હૈ, ક્યા હો સકતા હૈ આજ? जी, मैं आपको बता दूं कि जो मेरे सूत्र बता रहे हैं वो यहाँ सीबीआई जो हम मैं जहाँ खड़ा हूँ वो ठीक सीबीआई मुख्यालय हमारे पीछे है और यहाँ पे उनके जो ग्राउंड फ्लोर है उनको लोकअप नंबर 3 में रखा गया है चिदम्बरम को. और यहाँ से करीब 2 बजे के करीब जो है यहाँ पे से सीबीआई टीम लेकर के जाएगी राउज एवेन्यू कोर्ट. जो स्पेशल जज हैं वो इसकी सुनवाई कर रहे हैं इस पूरे आईएनएक्स मीडिया मामले पर, तो वहीं पर इनको पेश किया जाएगा. और सीबीआई की टीम यह मांग करेगी कि उन्हें कम से कम 14 दिन की हिरासत के लिए दिया जाए. तो इसमें यह देखना होगा कि जब सीबीआई की टीम यहां से लेकर जाएगी उससे पहले 2 चीजें होनी है. एक कि एक फर्स्ट राउंड की जो क्वेश्चनिंग है वो चिदम्बरम के साथ हो चुकी है, दूसरे राउंड की क्वेश्चनिंग अब से थोड़ी देर में शुरू होनी है. इसके बाद जब क्वेश्चनिंग हो जाएगी जो भी सवाल जवाब होंगे इसके आधार पर सीबीआई दलील अपनी तय करेगी कि कैसे वो कोर्ट में अपना रखना है दलील कि उन्हें जो हिरासत के 14 दिन का है वो दिया जाए. इसके बाद वो टीम जो है यहां से लेकर के चिदम्बरम को निकलेगी करीब 2 बजे के करीब और वो आरएमएल हॉस्पिटल जाएगी जहां पे उनका मेडिकल टेस्ट किया जाना है और इसके बाद कोर्ट में पेश किया जाएगा. दूसरे पक्ष में अगर देखें तो चिदम्बरम को अगर जमानत लेनी है तो सबसे पहले उन्हें निचली अदालत में जाना होगा, जो एक प्रोसीजर है. वहां से अगर उन्हें जमानत मिलता है तो ठीक है, अदरवाइज उन्हें फिर हाईकोर्ट और फिर सुप्रीम कोर्ट जिस तरह से बनी हुई हमारी संवैधानिक पद्धति उसकी तरफ से लेना होगा. जहां तक सवाल जवाब का मामला है चिदम्बरम से सीबीआई टीम
50 मिनट के करीब उनके आवास पर भी क्वेश्चनिंग कर चुकी है। इसके बाद फिर सीबीआई जब अपने मुख्यालय लेकर आई थी यहां पर भी सवाल जवाब हो रहे हैं, खास करके एफआईपीबी को लेकर के जो मंजूरी दी गई थी, अनियमितता हुई थी उसको लेकर। आईएनएक्स मीडिया में जो इन्वेस्टमेंट का जो कैप था 4.6 करोड़ का, उससे बढ़ा करके 305 करोड़ रुपए जो निवेश आए हैं वो अनियमितता किस तरह से हुई, अब तक क्यों नहीं जो चिदम्बरम है वो सीबीआई की टीम का सवालों के जवाब देने के लिए आ रहे थे, इस तरह के तमाम ऐसे सवाल हैं जो अब सीबीआई उनके सामने रख रही है। जी अनिल, धन्यवाद आपका हमारे साथ जुड़ने के लिए और इस सारी जानकारी के लिए। तो चिदंबरम पर नीतिन पटेले પોતાનું નિવેદન આપ્યું, તેમણે જણાવ્યું કે કાયદાના જાણકાર હોવા છતાં ચિદમ્બરમ નાસ્તા ફર્યા અને તેમનું આ વર્તન આખા દેશે જોયું, ગમે તે હોય કાયદો તમામ માટે સમાન છે। નીતિન પટેલે ચિદમ્બરમ મામલા પર પોતાની પ્રતિક્રિયા આપી, તેમણે જણાવી કે ચિદમ્બરમ પોતે એક કાયદાના નિષ્ણાત છે, તેમ છતાં તેઓ નાસ્તા ફર્યા। ચિદમ્બરમ પોતે સુપ્રીમ કોર્ટના ખૂબ કાયદાના જાણકાર એવા વ્યક્તિ છે, એ સમજી શકે છે, જાણી શકે છે કે કાયદાનું જ્યારે કોઈ વોરંટ હોય, કોઈ કાયદેસરની સંસ્થાનું વોરંટ હોય તો પોલીસ સમક્ષ, સીબીઆઈ સમક્ષ કે તપાસ કરતા સંસ્થા સમક્ષ સામેથી હાજર જો થવું જોઈએ। એના બદલે જે રીતે ભાગતા ફર્યા, છુપાતા ફર્યા એ આખા દેશે જોયું અને પછી હૈદરાબાદમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો। અસામાજિક તત્વોનો આતંક સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો। હૈદરાબાદમાં આવેલા એક પેટ્રોલ છાંટીને કારને આગ ચંપી કરવાની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। દ્રશ્યો જે સામે આવ્યા છે તેમાં જોઈ શકાય છે કેટલાક અસામાજિક તત્વો દ્વારા એક કાર કે જે ઘરના પાર્કિંગ પાસે પડી રહી છે તે કાર પર પેટ્રોલ છાંટવામાં આવે છે અને તેને આગ ચંપી કરવામાં આવે છે। આ તમામ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે। અસામાજિક તત્વોને જાણે કે કોઈ પણ પ્રકારના કાયદાનો ડર ન હોય તેમ ખુલ્લેઆમ તેઓએ આ કારને આગ ચંપી કરી અને ત્યાંથી ફરાર થઈ ગયા। પેટ્રોલ છાંટીને કારને આગ ચંપી કરવામાં આવી। અસામાજિક તત્વો કાર પર પેટ્રોલ છાંટે છે, આગ ચંપી કરે છે અને ત્યાંથી ફરાર થઈ જાય છે। આ તમામ ઘટના સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જાય છે અને હવે તેના ફૂટેજ સામે આવ્યા છે, ત્યારે જોવાનું રહેશે કે પોલીસ કયા પ્રકારે કાર્યવાહી કરે છે, કારણ કે અસામાજિક તત્વોનો આતંક સરેઆમ કેમેરામાં કેદ થઈ ગયો છે। હવે તમામ ઈચ્છી રહ્યા છે કે આ અસામાજિક તત્વોની સામે પગલાં લેવામાં આવે। કયા કારણોસર આગ ચંપી કરવામાં આવી તે હજુ સામે નથી આવ્યું। પોલીસ તપાસનો આ વિષય છે કે કોઈ અંગત અદાવતમાં આ કૃત્ય કરવામાં આવ્યું છે કે પછી કોઈ માનસિક વિકૃતિના આધારે। આગળ જોઈશું અને મહત્વના સમાચારો, હાલ રોકાઈશું એક વિરામ માટે।